હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મરચાંનું શાક તો પંજાબી શાકને ટક્કર મારે એવું આજે આખા મરચાંનું ગ્રેવીવાળું આપણે શાક બનાવીને તૈયાર કરીશું જો એકવાર આ શાક ખાઈ લીધું ને તો આંગળા ચાટતા રહી જશો અને જો ગેરંટીથી અઠવાડિયામાં ત્રણ વાર બનાવીને ખાશો એવું સરસ બનીને તૈયાર થાય છે તો અહીંયા મેં નાના મરચાં આપણે ગાઠિયાવાડમાં ગોલા મરચાં કહે છે અને ઘણા લોકો એને નાના કેપ્સિકમ કહે છે તો આ મરચાં છે એનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે અને એકદમ મોરા હોય છે ખાવામાં ખૂબ જ સરસ હોય છે અને ચોમાસાના ઋતુમાં જ જોવા મળે છે તો મરચાં મેં અહીંયા અઢીસો ગ્રામ લીધા છે એને પહેલાં આપણે સારા પાણીથી ધોઈ લેવાના છે કે જે એની ઉપર કચરો કે કંઈ ડસ્ટ હોય તો એ નીકળી જાય એકદમ સરસ રીતે ધોઈ અને આપણે એને એક બાજુ સાઈડમાં પાણીમાંથી બહાર કાઢી લઈશું તો આ મરચાં છે એ લગ મોસ્ટ ઓફ ચોમાસાની સિઝનમાં જ માર્કેટમાં જોવા મળે છે અને લૂકમાં કેપ્સિકમ જેવા દેખાય છે પરંતુ ટેસ્ટ એનો થોડો અલગ આવે છે કેપ્સિકમથી સારો લાગે છે ખાવામાં તમે ખાવ તો આપણે જે મરચાં હોય એના જેવો જ સ્મે સુગંધ આવે છે પરંતુ એકદમ કેપ્સિકમની જેમ મોરા હોય છે પરંતુ એનું શાક છે એ બહુ જ સરસ એવું બને છે તો તો મરચાં છે એ ધોઈ અને મેં પ્લેટમાં બહાર કાઢી લીધા છે હવે આપણે એને ભરીને શાક બનાવવાનું છે તો હું અત્યારે ડીટનો ભાગ નથી કાઢતી આ મરચાંનું શાક ગ્રેવીવાળું બનાવીએ ત્યારે ડીટનો ભાગ નથી કાઢવામાં આવતો આ રીતે અંદરથી જે રીતે આપણે રીંગણાને ભરતા હોય એ રીતે ચાર કાપા મૂકી દેવાના છે અને એની અંદર બીજનો ભાગ નથી હોતો બહુ ઓછા પ્રમાણમાં હોય છે એટલે હું કાઢતી નથી અને એ તીખા નથી હોતા એટલે આપણને કાઢવાનો હોય તો ચાલ એકદમ નાના નાના બીજ હોય છે અને ખૂબ ઓછા પ્રમાણમાં તમે જોઈ શકો છો તો આ રીતે સા ખૂબ જ સરસ એવા મરચાં કોલા અને શાક એનું સુગંધ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે બધા જ મરચાંને મેં સમારી અને તૈયાર કરી લીધા છે સાઈડમાં રાખી દઈશું અને આપણે સ્ટફિંગમાં મસાલો તૈયાર કરીશું તો મેં અહીંયા અડધો કપ સિંગ છે એ શેકી અને ફોતરા કાઢી અને લીધી છે સાથે હું અહીંયા અડધો કપ ભાવનગરી ગાંઠિયા જે ઘરના બનાવેલા છે તમારી પાસે કોઈ પણ ગાંઠિયા ચવાણું સેવ હોય પડ્યું હોય ઘરમાં તો એ પણ ચાલે પાપડી હોય તો પણ ચાલે તો આ રીતે ફાઇન્ડ પાવડર આપણે બનાવી દેવાનો છે અને પલ્સમાં ચલાવવાનો છે જેથી કરીને સિંગ છે એ આખી નારી એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ જશે પલ્સમાં સિંગ ગ્રાઇન્ડ કરશો ને તો નહીંતર ચોટી જાય છે અને દાણા બરાબર પીસાતા નથી પણ પરંતુ પલ્સમાં પીસવાનું છે સરસ પીસાય બંને અડધો અડધો કપ મેં લીધા છે અઢીસો ગ્રામ મરસાની શાક મરચાંના શાકમાં મસાલો છે એ સફિશિયન્ટ છે હવે એમાં ઘરના જ મસાલાનો ઉપયોગ કરીશું તો ચ એક ચોથાઈ ચમચ હિંગ નાખી છે એક ચોથાઈ ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ઉપર દોઢ ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે અને એક મર એક આદુ ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી છે જો તમને લસણ પસંદ હોય તો તમારે નાખવાનું એક મોટી ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે જેનાથી શાકનો સ્વાદ સારો આવશે પણ શાક ગળ્યું બનશે નહીં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એક ચમચી સફેદ તલ અને થોડા લીલા ધાણા નાખી દઈશું હવે અહીંયા ખટાશ માટે મેં લીંબુ લીધું છે લીંબુને આપણે બી કાઢી અને નીચોવી દેવાનું છે તમને લીંબુની જગ્યાએ આમચું નાખો હોય તો પણ ચાલે અને એક મોટી ચમચી જેટલું હું તેલ નાખું છું વધારે તેલ નહીં નાખીએ કેમ કે સિંગ છે એમાં તેલનો ભાગ હોય છે પાછા ગાંઠિયા છે એટલા માટે થોડું એવું તેલ નાખીશું અને મસાલાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો મરચાં મોરા બોવાથી ખાસ તમને જોઈએ એ પ્રમાણે તે ખાસ તમારે વધારે ઓછી કરવાની છે તો અત્યારે મેં જેમાં નાખ્યું છે મસાલામાં પણ આપણે લાલ મરચું નાખવાનું છે અને ગ્રેવીમાં પણ નાખશું તો તમને જે પ્રમાણે જોઈએ પણ લસણ પસંદ હોય તો તમારે લસણની પેસ્ટ નાખી દેવાની છે મસાલાને આપણે ચાખીને ચેક કરી લેવાનો કે મીઠું કે કંઈ ઓછું હોય તો તમે ઉપરથી નાખવાનું ફરીથી આ રીતે આપણે મરચાં છે એકદમ સરસ રીતે ભરી દેવાના છે તો ભરી અને આ રીતે થોડું થોડું હલકા હાથે દબાવાનું છે નહીંતર મરચું છે એ તૂટી જાય છે એકદમ કડક છે ફ્રેશ હોય એટલે તો મરચાંને હું તમને બીજું પણ બતાવું છું ભરીને આ રીતે આપણે હલકા હાથેથી અંદર મસાલાને દબાવી દબાવીને ભરી દઈશું તો એકદમ સરસ રીતે ભરાઈ જાય છે ફટાફટ અને આ આપણને મજા આવે છે ભરવામાં પણ બિલકુલ સરળતા રહે છે એકદમ સરસ રીતે તો અહીંયા મેં મરચાં ભરીને તૈયાર કરી લીધા છે અને થોડો મ મસાલો છે એ આપણે રાખવાનો છે ઉપરથી ગ્રેવીમાં આપણે ઉપયોગ કરીશું એનો તો મરચાં આપણા ભરાઈને રેડી થઈ ગયા છે અને આ રીતે ભરીને તૈયાર કરી દેવાના છે સાઈડમાં રાખી દઈશું અને હવે વઘાર કરીશું તો ગેસ પર પેન રાખી દીધી છે અને અત્યારે હું બે ચમચી મોટી જેટલું તેલ નાખું છું તેલ તમને વધારે પસંદ હોય તો તે પ્રમાણે વધારે ઓછું તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું મરચાંનું શાક છે એટલે રાઈનો વઘાર છે એ બહુ જ સારો લાગે છે એટલે રાઈનો વઘાર કરવાનો સાથે અડધી ચમચી જીરું એક ચોથાઈ ચમચી જેટલી હિંગ અને મેં છીણેલું આદું નાખ્યું છે એક ચમચી જેટલું તમને લસણ પસંદ હોય તો આ જગ્યાએ લસણ ડુંગળીનો તમે ઉપયોગ કરી શકો છો હું આ શાકમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી હું અહીંયા અડધું ટમેટું મેં લીધું હતું એની ગ્રેવી કરી નાખી છે મોટું ટમેટું હતું તો અડધા ટમેટાની મેં ગ્રેવી કરીને નાખી છે અને ટમેટાની ગ્રેવી પહેલાં આપણે સાતળી લઈશું એકદમ સરસ રીતે હવે છાંટા ન ઉડે એટલા માટે મેં ઉપર થોડીવાર માટે કવર રાખી દીધું હતું તેલ એમાં ટમેટા બે મિનિટ જેવું સાતળી અને જે રેગ્યુલર મસાલા આપણે વાપરતા હોય એ જ નાખીશું તો એક ચમચી મેં લાલ મરચું પાવડર એટલે કાશ્મીરી મરચું નાખ્યું છે કલર સારો આવે એટલે સ્વાદ પ્રમાણે મીઠું થોડું એવું નાખશું મસાલામાં પણ નાખ્યું છે અને જીરું નાખ્યું છે એક ચમચી જેટલું હવે ગ્રેવીને આપણે સરસ રીતે કૂક કરી લેવાની છે ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી કાચી ગ્રેવીમાં કોઈ દિવસ શાક વઘારવાનું નહીં જેથી શાકનો સ્વાદ છે સારો નથી આવતો એટલે ગ્રેવીને પહેલાં એકદમ પરફેક્ટ રીતે કૂક કરી લેવાની તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક કરવાની છે તો બે ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગી જાય છે મેં ગેસની ફ્લેમ છે અત્યારે સ્લો ટુ મીડિયમ રાખી છે એટલે શાક નીચેથી બળે નહીં અને બેસે પણ નહીં તમે જોઈ શકો છો ગ્રેવી છે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તેલ સેપરેટ થઈ ગયું છે અને તમે જુઓ તમને જોતાં જ ખબર પડી જાય એટલી સરસ ગ્રેવી આપણી પાકી ગઈ છે તો હવે એની સાથે હું અહીંયા અડધા કપથી ઉપર એટલી મોરું દહીં છે સાથે મલાઈ પણ છે મલાઈવાળું દહીં છે એકદમ મોરું અને મલાઈ છે બંને મિક્સ કરી દીધા છે મેં દહીં અને મલાઈ બંને મિક્સમાં છે બે ચમચી મોટી જેટલી મલાઈ હતી અને થોડું મોરું દહીં હતું બંને મિક્સ કરીને મેં નાખ્યા છે મલાઈવાળું દહીં ખાસ લેવાનું છે મલાઈવાળું દહીં ન હોય તો માથે મલાઈ નાખી અને મિક્સ કરીને લેવાનું છે અને દહીં મોરું લેવાનું છે ટેસ્ટ બહુ જ સારો એવો આવશે પંજાબી શાક ખાતા હોય ને એવું સરસ આ શાક મરચાંનું બનીને તૈયાર થાય છે અને મલાઈમાં ઘી હોવાથી ઉપર તેલ આપણે ઓછું નાખ્યું છે પરંતુ સરસ રીતે છૂટું થશે કેમકે મલાઈમાં ઘીનો ભાગ હોય છે અને સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સારા આવે છે મલાઈ નાખવાથી તો મલાઈ ચોક્કસથી નાખવાની સ્કીપ નહીં કરવાની અને દહીં અને મલાઈ નાખી અને કન્ટિન્યુઅસલી ચલાવવાનું જેથી કરીને ફાટે નહીં દહીં હોવાથી ફાટવાની શક્ય ત્યારે એટલા માટે દહીં અને મલાઈ નાખ્યા પછી કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી પછી મેં અહીંયા દોઢ વાટકી જેટલું પાણી નાખી દીધું હતું જે મલાઈમાંથી લીધું એ જ એટલે પોણા કપ જેટલું મેં પાણી નાખ્યું છે અને ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળી લીધું છે કવર કરીને હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને મરચાં નાખી દઈશું આ રીતે આ મરચાને એક બાજુથી રાખી દેવાના છે ડીટિયાના ભાગ થોડા ઉપર રાખી એ રીતે નાખી દઈશું અને ગ્રેવીને ઉકળવા દેવાની છે જો આ રીતે જ્યાં સુધી તેલ છૂટું ન થાય ત્યાં સુધી મરચું નાખવાનું નથી ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળી જાય પછી જ આપણે એની અંદર મરચાં નાખવાના છે અને મરચાંને આપણે સરસ રીતે નાખી દઈશું હળવા છે જેથી કરીને તૂટે નહીં અને પછી આપણે એને કવર કરી દઈશું તો મરચાંની ઉપર અત્યારે જે મસાલો આપણે થોડો વધારીને રાખ્યો તો ગ્રેવી માટે એ મરચાંની ઉપર જ ભભરાવી દઈશું જેથી કરીને સરસ એવો બફાઈને તૈયાર થઈ જશે અને નીચે તળીએ બેસશે નહીં નીચે પહેલાં આપણે મસાલો નાખીએ ને તો બેસી જાય છે નીચે સ્ટીલમાં અને બળી જાય એટલા માટે મરચાંની ઉપર જ ભભરાવી દઈશું અને કવર કરી અને પાંચ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું પાંચ મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે એને સાઈજ બદલાવી દેવાની છે કેમ કે મરચાં ઉપરથી કાચા રહી જાય એટલા માટે તો આ રીતે મરચાંને તમે જોશો તો નીચેની સાઈડ પીળી થઈ ગઈ છે કૂક થઈ ગયા છે અને ઉપરની સાઈડ એકદમ લીલી છે તો આપણે બધા મરચાંની સાઈડ બદલાવી અને પછી કવર કરી દેવાનું ફરીથી પાંચથી છ મિનિટ માટે રાખવાનું ત્યાર પછી ઢાંકણ હટાવી દેવાનું અને જોવાનું તો તમે જોશો ને તો મરચાંનો કલર પણ બદલાઈ ગયો છે અને તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે અને ગ્રેવીનો કલર પણ બદલાઈ ગયો છે તો આ તમારે મરચાંને પણ ચેક કરી લેવાના અને ગ્રેવી ખાસ જોવાની કે ગ્રેવીનો કલર ચેન્જ થઈ જાય તેલ સેપરેટ થઈ જાય અને મરચું પાકી ગયું હોવું જોઈએ જો કાચું લાગે તો ફરીથી થોડું પાણી નાખી કવર કરી અને કૂક કરવાનું તો આ રીતે ચપ્પુની મદદથી તમે જોઈ શકો છો મરચાંની ઉપર રાખે તો તરત ડીપ થઈ જાય છે એટલે કે આપણા મરચાં એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ગ્રેવી થોડી રાખવાની છે એટલે તો ઠંડુ થતા ગ્રેવી એકદમ ઘાટી થઈ જશે એટલે થોડું ગ્રેવીનો ભાગ રાખવાનો છે ઉપરથી લીલા મરચાં અને થોડો ગરમ મસાલો ભભરાવી દઈશું અને કિચન કિંગ મસાલો નાખો તો પણ ચાલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને લૂકમાં પણ એટલા જ સરસ બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો આપણા મરચાંનું શાક છે એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે હું નજીકથી પણ તમને હજી બતાવી દઉં છું કે તમે જોઈ શકો છો કે મરચાં છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે સાવ અને હલકા હલકા હાથે મિક્સ કરવાનું નહીંતર મરચું છે બફાઈ ગયું છે એટલે તૂટી જશે અને ઓઇલ આ રીતે સેપરેટ થઈ જવું જોઈએ ગ્રેવી તમને કૂક થઈ જાય તો એનો કલર અને ઓઇલ જે સેપરેટ થઈ જાય તેલ છે એકદમ લાલ ચટાકેદાર દેખાય તો તમને ખબર જ પડી જશે કે મરચાં એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ને સુગંધ પણ એટલી જ સરસ આવે છે તો મોઢામાં પાણી લાવી દે એવું આ મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જરૂરથી ટ્રાય કરવી અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ મરચાંનું શાક છે તમે જુવારના રોટલા રોટલી બાજરાના રોટલા કે રોટલી શાક ખાવ ભાખરી સાથે બહુ જ સરસ એવું લાગે છે અને મો જોતાં જ મોઢામાં પાણી લાવી દે એવું સરસ આ મરચાંનું શાક બનીને તૈયાર થયું છે તો એકવાર જરૂરથી ટ્રાય કરવી અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવવું